જય શ્રી કૃષ્ણ બાળકો, ગણિતમાં ધોરણ બેમાં આપણે ચેપ્ટર નંબર 14 ભણતા હતા. ચેપ્ટર નંબર 14 પર આપણે પેજ નંબર 115 સુધી ભણી ચૂક્યા છીએ. હવે એના પછીનો પેજ ફેરવો, પેન્સિલ ઇરેઝર સાથે રાખવાનું છે, હું જેમ ભણાવું તેમાં ધ્યાન આપવાનું છે વ્યવસ્થિત રીતે, અને પછી જ્યારે પણ પરીક્ષા આવશે ત્યારે બધાને આવડી જવું જોઈએ. ચલો, મહાવરાનો સમય. હવે આપણે મહાવરો કરવાનો છે. તમે પેજ નંબર 115 ને 116 નંબરનું આ પેજ છે તે મેં તમને હોમવર્કમાં આપેલું ને, કે આવડે એટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. તો એમાં પહેલો છે, જોવાનું છે તમે, જો થઈ ગયું હોય તો ભલે, ના થયું હોય તો પછી ચેક કરી લેવાનું કે મેડમે કરાવ્યું છે, સાચું છે કે નહીં. બરાબર? તો પહેલું, એક ક્રિકેટ મેચમાં રાહુલે 23 રન કર્યા અને ધોનીએ 69 રન કર્યા, તેઓએ કુલ કેટલા રન કર્યા? ચલો, હવે રન કર્યા છે, રાહુલે 23 કર્યા છે અને ધોનીએ 69 રન કર્યા છે, તો બંને થઈને કુલ કેટલા કર્યા એ જાણવા માટે આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 3 વત્તા 9, 9 મોટા છે એટલે આપણે 9માં કેટલા ઉમેરીશું? 3 ઉમેરીશું. તો 9માં 3 ઉમેરીશું એટલે 9 પછી 3 એટલે 10, 11 અને 12. તો અહીંયા શું આવશે? 12નો બગડો અને વધી પડી ઉપર 1. તો 1 વત્તા 2 એટલે કેટલા થશે? 3 થશે, 3 ને 6 4 5 6 7 8 9, કેટલા થશે? 9. એટલે બંને મળીને કુલ કેટલા રન કર્યા? 92 રન કર્યા. બંને મળીને કુલ 92 રન કર્યા. એની નીચેનું, દેમાએ મેળામાં 48 શાલ વેચી. કેટલી શાલ વેચી મેળામાં એણે? 48. એટલે આપણે અહીંયા લખવાનું 48. બીજા દિવસે બીજી 17 શાલ વેચી. બીજા દિવસે કેટલી વેચી? 17. બધી થઈને તેણે કેટલી શાલ વેચી? ચલો, બધી થઈને કેટલી શાલ વેચી તો શું આવશે? સરવાળો. બરાબર? પહેલા દિવસે 48, બીજા દિવસે 17, તો ટોટલ કેટલી થઈ? તો 8 વત્તા 7 કરવાના ને. ચલો, 8 વત્તા 7 કેટલા થશે? તો 8માં આપણે કેટલા ઉમેરશું? 7 ઉમેરીશું. ચલો, 1 2 3 4 5 6 7 8, અહીંયા 8 આવે, તો 8માં હવે કેટલા ઉમેરવાના? 7. તો 8ની ઉપર 7 હોય ને એટલે અહીંયા સુધી ફરીથી ગણવાના 8 પછીના. તો 9 10 11 12 13 14 15, કેટલા થશે? 8 વત્તા 7 15. તો 15નો પાંચડો વધી પડી 1. 1 વત્તા 1 2. 2 વત્તા 4 કેટલા થશે? 2 ને 4 3 4 5 6 કેટલા થાય? 6. તો અહીંયા લખીશું 6, એટલે એને બધી થઈને કુલ 68 શાલ વેચી. 8 6 8 68 શાલ વેચી. પછી નીચે, બુન્નુ સસલું 1 અઠવાડિયામાં 29 ગાજર ખાઈ શકે છે. કેટલા અઠવાડિયામાં કેટલા ગાજર ખાઈ જાય? 29. બુન્નુ સસલું 1 અઠવાડિયામાં 42 ગાજર ખાઈ શકે છે. તો 1 અઠવાડિયામાં કોણ વધારે ખાય છે અને કેટલા વધારે ખાય છે એ જાણવાનું છે. ચલો, હવે એ જાણવા માટે આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. કોણ વધારે ખાય છે ને કેના કરતાં કોણ કેટલા વધારે ખાય છે એ જાણવાનું છે. તો એના માટે આપણે શું કરીશું? બાદબાકી. મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની. તો મોટી રકમ કઈ કહેવાય? 4 વાળી કે 2 વાળી? 4 વાળી. તો 42માંથી કેટલા બાદ કરવાના? 29. બરાબર? પછી શું કરવાનું? 2માંથી 9 બાદ કરવાના. 2માંથી 9 બાદ કરવાના. તો શું થશે? 2માંથી 9 બાદ થશે? નહીં થાય. તો શું કરવાનું? ડસકો લેવાનો. 4માંથી 1 બાદ કરવાનો. એ ક્યાં મૂકવાનો? 2ની ઉપર. 2ની ઉપર આપણે 10 મૂકશું અને 4ની ઉપર કેટલા મૂકીશું? 3. ચલો, હવે 10 વત્તા 2 કરશું. 10 વત્તા 2 કેટલા થાય?
બાર થાય ને, તો બારમાંથી કેટલા કાઢવાના? નવ. તો આપણને ખબર પડશે કે નવ બારમાંથી બે નવ કાઢીશું તો કેટલા વધશે. તો આ બાર બેઠા હોય એમાંથી આપણે ત્રણ નવ કાઢવાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, બરાબર. તો કેટલા વધ્યા? એક બે ને ત્રણ. તો અહીંયા આવશે ત્રણ, અને ત્રણમાંથી બે જાય તો કેટલા વધશે? એક. એટલે કેટલા થાય? તેર. ગાજર છે એ વધારે ખાય છે. તો આપણે શું લખવાનું? કે મુન્નુ કરતા, સોરી, બુન્નુ કરતા મુન્નુ વધારે ગાજર ખાય છે. કેટલા ગાજર વધારે ખાય? તેર ગાજર. બુન્નુ કરતા મુન્નુ તેર ગાજર વધારે ખાય છે, બરાબર. તો આ રીતે દાખલો કરાય. હજી એની ઉપર એક પર એક છે. નેહા 29 વર્ષની છે, તેની માતાની ઉંમર 58 વર્ષ છે. તો નેહાની માતા કેટલા વર્ષ વધારે મોટી છે? બરાબર, કોના કરતાં? નેહા કરતાં. નેહા કેટલા વર્ષની છે? 29 વર્ષની છે. અને એની મમ્મી કેટલા વર્ષની છે? 58 વર્ષની છે. તો આપણે 58માંથી 29 વર્ષ બાદ કરીશું તો આપણને ખ્યાલ આવી જશે કે જેટલા વર્ષ વધ્યા એટલા વર્ષ છે એ નેહાની મમ્મી છે, નેહા કરતાં કેવી છે? મોટી છે. તો 8માંથી 9 જશે નહીં, તો શું કરવાનું? દસકો લેવાનો. અહીંયા કેટલા લખવાના? 4. 5માંથી 1 જાય તો 4. 8ની ઉપર કેટલા મૂકવાના? 10. 10ને 8 કેટલા થાય? 18. 18માંથી 9 જાય તો કેટલા વધે? 9ને 9 18. એટલે 18માંથી 9 જાય તો 1 9 વધશે ને. અને 4માંથી 2 જાય તો 2ને 2 4. 4માંથી 2 જાય તો 2 વધે, બરાબર ને. એટલે કેટલા વધ્યા? 29. તો નેહાની માતા નેહા કરતાં 29 વર્ષ વધારે મોટી છે. આટલું યાદ રાખવાનું. ચલો હવે એની અહીંયા નીચે જુઓ, જવાબ શોધો. એમાં એક સરવાળાનો છે, એક બાદબાકીનો છે. એ રીતના દાખલા આપ્યા છે. હું બે દાખલા કરાવીશ, બાકીના દાખલા તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. ચલો સરવાળાનો દાખલો પહેલો. 24માંથી 17 બાદ કરવાનો. એમાં આપણે પહેલી લાઈન લેવાની ને, તો 4 વત્તા 7 કેટલા થશે? 4 વત્તા 7, 7માં 4 ઉમેરીશું. 4માં 7 ઉમેરી તો 8 9 10 11 કેટલા થાય? 11. 11નો એકડો વધી પડી 1. 1 વત્તા 2 3 3 વત્તા 1 4 કેટલા થાય? 41. એવી રીતના બાદ બાકીનો દાખલો. 2માંથી 7 જાય 9. શું કરવાનું? દસકો લેવાનો. કેટલા મૂકવાના? 2. અહીંયા કેટલા મૂકવાના? 10. 10 વત્તા 2 12 બારમાંથી 7 જાય તો કેટલા વધે? 1 2 3 4 5 6 7 સાત કાઢાઓ, કેટલા વધ્યા? 1 2 3 4 5 કેટલા વધ્યા? 5. તો અહીંયા લખવાના કે 12માંથી 7 જાય તો 5 વધે, 2માંથી 2 જાય તો 0 વધે, બરાબર. બાકીના બધા દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે, બરાબર ને. જેટલા આવડે એટલા કરવાના, બાકીના જો ન આવડે તો બીજી વખત વિડીયો જોવાનો, તો પણ ના આવડે તો મમ્મી કે પપ્પાની હેલ્પ લેવાની છે, અથવા તો તમે તમારા મિત્રને પણ પૂછી શકો છો જેને આવડતું હોય એને, બરાબર ને. ચલો હવે પાછળનો પેજ ફેરવો. સાચી બસ પકડો એટલે શું? કે બસનો નંબર શોધવા માટે કાર્ડ પરનો દાખલો ગણો. બસનો નંબર શોધવા માટે અહીંયા કાર્ડ પર જે દાખલો આપેલો છે એ શોધવાનો છે, એ દાખલો ગણવાનો છે. પછી દાખલાનો જે જવાબ આવે એ આપણો બસનો નંબર, બરાબર. પછી કાર્ડને બસના નંબર સાથે સરખાવો અને જુઓ કોણ કઈ બસમાં બેસશે. તો બધાએ પોતપોતાના ટિકિટ કે પોતાને કઈ બસમાં બેસવાનું છે એની ટિકિટ લઈ લીધી. એમાં એક એક દાખલો લખેલો છે, દાખલો ગણવાનો છે, અને જે જવાબ આવે એને એ બસમાં ચડવાનું છે. આ તો કેવું સરસ મજાનું છે, બરાબર ને. આપણે પણ હવે એવું જ કરવાનું, ટિકિટ લેવા જવાનું, અને ત્યાં શું કરવાનું? ટિકિટવાળો આપણને ટિકિટ નહીં આપે, શું આપશે? એક દાખલો ગણવાનો. જે દાખલો ગણવાનો એમાં જે જવાબ આવે એ બસમાં આપણે બેસવાનું. તો શું થાય? મમ્મી પપ્પા ભાઈ બહેન આપણી સાથે જે કોઈ હોય બધા અલગ અલગ બસમાં બેસે, બરાબર ને. એવું ના કરાય, બરાબર. ચાલો તો પહેલાં દાખલો ગણીશું. અહીંયા 27 વત્તા 22
સાત વત્તા બે, સાતમાં બે ઉમેરીએ તો કેટલા થાય? આઠ, નવ. એટલે અહીંયા નવ, બે ને બે ચાર, એટલે આ ઓગણચાલીસ, ઓગણપચાસ થયા. તો ઓગણપચાસ નંબરની બસ ક્યાં છે? એક ઓગણપચાસની છે, એક પંચોતેરની છે, એક સડસઠની છે. તો આપણે ઓગણપચાસ નંબરની બસમાં આ છોકરી બેસશે. પછી અડતાલીસ વત્તા ઓગણીસ, આઠ વત્તા નવ. ચલો નવ વત્તા આઠ કેટલા થશે? દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર. કેટલા થાય? સત્તર. સત્તરનો સાતડો વધી પડી એક, એકને એક, બે, બે ને ચાર, છ, સડસઠ. એટલે આ છોકરી છે એ સડસઠ નંબરની બસમાં બેસશે. પછી એની બાજુનો આઠમાંથી એક જાય તો કેટલા વધે? સાત. છ આઠમાંથી બે જાય તો કેટલા વધે? છ. આ ભાઈ પણ સડસઠ નંબરની બસમાં બેસશે. બાકીના જેટલા દાખલા છે એ તમારે ક્યાં કરવાના? હોમવર્કમાં. ચલો પેજ નંબર 117 અને પેજ નંબર 118, આ બંને પેજ નંબર તમારે હોમવર્કમાં કરવાના છે. બાકીના એની બાજુનું પેજ જુઓ, એમાં શું છે. હવે તમે તમારા પોતાના નંબર લખો, દરેક બસ માટે બે જુદા જુદા કાર્ડ બનાવો અને પછી રકમ લખવાની છે, બરાબર. જેમ કે અહીંયા જવાબ લખેલો છે અને એ જ જવાબ આવવો જોઈએ. અને પછી શું કરવાનું? રકમ અહીંયા જો કેટલી નંબરની બસ છે, એક તો ઓગણપચાસ નંબરની છે, પંચોતેરની છે અને સડસઠની છે, બરાબર. સેમ બસના નંબર છે, રકમ શું કરવાની છે? આપણે બનાવવાની છે, બરાબર. તો એ હું તમને આવતીકાલે કરાવીશ. અત્યારે આપણે અહીંયા સુધી રાખો, બાકીનું આપણે આવતીકાલે જોઈશું. તો પેજ નંબર તમને આપ્યા છે 117 અને 118, જે તમારે હોમવર્કમાં કરવાનું છે. એમાં તમે તમારા મમ્મી કે પપ્પા કે મિત્ર કોઈ પણની હેલ્પ લઈ શકો છો. તો આ રીતનું હોમવર્ક જે આપ્યું છે એ ફિનિશ કરી નાખજો. આવતીકાલે આપણે ફરી મળીશું અને પેજ નંબર 119 પરના દાખલા ગણીશું. આવજો.